નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા. મુદ્દાની વાતમાં વાત કરવી છે લોકસભાની ચૂંટણીને લઈને ચાલી રહેલા સંગ્રામ વિશે, લોકમત વિશે. કારણ કે ગમે ત્યારે ગમે તે ઘડીએ ભારતીય જનતા પાર્ટીની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. એ જ ભારતીય જનતા પાર્ટી કે જે દાવો કરે છે એકલા ભાજપ 370 જીતવાની અને એનડીએ સાથે 400 ને પાર કરવાની. અને એટલા જ માટે સૌ કોઈની નજર છે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ યાદી પર. કારણ કે આ પ્રથમ યાદીમાં ગુજરાત પણ હોઈ શકે છે, મહારાષ્ટ્ર પણ હોઈ શકે છે અને યુપી પણ હોઈ શકે છે. ઉત્તર પ્રદેશ કે જેની સૌથી વધારે 80 જેટલી બેઠકો છે અને એટલા જ માટે ઉત્તર પ્રદેશ પણ સૌથી મહત્વપૂર્ણ રાજ્ય બની જાય છે. ઉત્તર પ્રદેશ બાદ આવે છે મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રની બેઠકો પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ત્યાં ગઠબંધનને લઈને કઈ રીતે સીટોની વહેંચણી થઈ રહી છે તે એટલું જ જાણવું જરૂરી છે. આ સાથે જ જે રીતે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26 બેઠકો પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ તમામ બેઠકોને લઈને શું ગણિત રાખ્યું છે ભારતીય જનતા પાર્ટીએ, કેટલા તેમના જે સમીકરણો છે તેને સાધ્યા છે અને કઈ રીતે ટિકિટો આપવામાં આવશે, એટલા જ માટે સૌ કોઈ તેની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અનેક નેતાઓના ચહેરાઓ છે જેમના નામ છે એ કપાઈ શકે છે. અનેક નેતાઓની ટિકિટ પાક્કી જ માનવામાં આવી રહી છે. આ બધા જ વચ્ચે સૌથી વધારે જે ચર્ચામાં રહ્યા છે એવા બે નેતા જે રાજ્યસભાના સાંસદ છે અને તેમની ટર્મ પૂર્ણ થઈ રહી છે અને એટલા જ માટે હવે એ રાજ્યસભાના સાંસદ લોકસભાના સાંસદ બનવાની તૈયારીઓમાં છે. અને એ બે નામ છે મનસુખ માંડવિયા અને આ સાથે પરસોત્તમભાઈ રૂપાલા. હવે આ બંનેને લઈને આજે જે સમાચાર સામે આવ્યા છે, ખાસ કરીને અમરેલી લોકસભા બેઠકને લઈને, કારણ કે અમરેલી બેઠકના ઉમેદવાર અંગે દિલીપ સંઘાણી ખુલીને બોલ્યા છે. દિલીપ સંઘાણી કે જે અમરેલીના દિગ્ગજ નેતા છે અને તેમના દ્વારા પરસોત્તમ રૂપાલાની ખુલીને તરફેણ કરવામાં આવી છે. પરસોત્તમ રૂપાલા પણ કે જે અમરેલી જિલ્લાથી આવે છે અને એટલા જ માટે તેમના દ્વારા દિલીપ સંઘાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે મનસુખ માંડવિયા અમરેલી લોકસભા બેઠકને લઈને જો તેમને ટિકિટ આપવાની વાત હોય તો તેમણે કહ્યું છે કે અમરેલીમાં મનસુખ માંડવિયાનો હક ન ગણાય, અમરેલી લોકસભા બેઠક માટે પરસોત્તમ રૂપાલાનો જ હક ગણાય અને પરસોત્તમ રૂપાલાને જ ટિકિટ આપવી પડશે, આપવી જોઈશે. જો આ બંને નેતાઓમાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવે અમરેલી લોકસભા બેઠક માટે તો પરસોત્તમ રૂપાલાનું જ નામ મોખરે આવવું જોઈએ તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. એક રીતે મનસુખ માંડવિયાને ટિકિટ ન જ મળવી જોઈએ તેવું પણ તેમના દ્વારા આડકતરી રીતે કહેવામાં આવ્યું હતું. દિલીપ સંઘાણી કે જે અમરેલીનો દિગ્ગજ ચહેરો છે અને તેમના દ્વારા જ્યારે આ વાત કરવામાં આવે છે ત્યારે ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. દિલીપભાઈએ શું કહ્યું હતું સૌથી પહેલા એ સાંભળી લઈએ. ચૂંટણી આવે છે, કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા છે, અમરેલી બેઠક માટે લડે કે દિલીપ સંઘાણી ફરી લડે, અમરેલી બેઠક મહત્વની ગણાય છે. અમરેલી બેઠક માટે દિલીપ સંઘાણી શું માને છે? ભારતીય જનતા પાર્ટીના જે કોઈ ઉમેદવાર આવે એને ભૂતકાળમાં બહુમતી ન મળી હોય, જે અમારા પ્રદેશ પ્રમુખે અપેક્ષા રાખી છે, એવી બહુમતી આપવા માટે કમતોડ દિલીપ સંઘાણી કાર્યકર્તા તરીકે કામ કરશે. રૂપાલા સાહેબ ને શું કહે છો? રૂપાલા આવશે, માંડવી આવશે, અમરેલી ઉપર હક રૂપાલા સાહેબનું જ ગણાય. એટલે જો આવવાનું હોય તો રૂપાલા સાહેબ જ આવે, માંડવિયાજી ભાવનગરથી આવે, એનો હક ભાવનગરમાં. રૂપાલા માંડવિયા દિલીપ સંઘાણીને પોતાનો રસ કરી. દિલીપ સંઘાણી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, અને ભારતીય જનતા પાર્ટી જે કાર્યકર્તા તરીકે નિર્ણય લે એ કામ કરવાની જવાબદારી મારી છે. દિલીપ સંઘાણી ભાજપના કાર્યકર્તા છે અને કાર્યકર્તા તરીકે જ કામગીરી કરવાની જવાબદારી દિલીપભાઈ સંઘાણી જણાવી રહ્યા છે. ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ અમરેલી. તો કાર્યકર્તા છે, કાર્યકર્તા તરીકે જવાબદારી આપશે એ કરીશું, આ એક લાઈન છે જે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા બોલતા હોય છે. પરંતુ દિલીપભાઈ જે વાત કરી દીધી અને તેમણે કહી દીધું કે આ હક તો પુરુષોત્તમ રૂપાલાનો છે, મનસુખભાઈનો હક નથી, એમનો ભાવનગર છે, ભાવનગરથી લડે. નિકુંજ અમારી સાથે જોડાયેલા છે અને નિકુંજ, આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી શિસ્તની પાર્ટી છે, પરંતુ છતાં પણ જ્યારે આવી વાત થાય કે ભાઈ અહીંયા તો માત્ર મનસુખ માંડવિયાનો હક નથી, પરસોત્તમ ભાઈનો હક છે, એટલે એક રીતે જોવા જઈએ તો જૂથવાદ ક્યાંક અહીંયા પણ છે જ. જરૂરથી જ્યારે ટિકિટ આપવા માટેની વાત થતી હોય, ટિકિટ મેળવવા માટેની વાત થતી હોય ત્યારે હક અધિકારની વાત જરૂરથી સામે આવતી હોય છે અને તે જ વાત દિલીપ સંઘાણીએ પણ સ્પષ્ટ કરી.
દિલીપ સંઘાણી પુરુષોત્તમ રૂપાલાના ખાસ મિત્ર છે, બંને જુગલ જોડી છે, અમરેલી માટે બંને જુગલ જોડી તરીકે ઓળખવામાં આવે છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે અમરેલીની અંદર જો ઉમેદવાર બદલવાની વાત આવે તો પહેલો હક જે છે તે પુરુષોત્તમ રૂપાલાનો છે અને તેઓ અમરેલીના ત્યાંના સ્થાનિક પણ છે અને તેમણે એ પણ કહ્યું જોડાઈ ગયા છે. દિલીપભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. દિલીપભાઈ, આપના દ્વારા કહેવામાં આવ્યું કે પરસોત્તમ રૂપાલાનો હક છે, બરાબર છે, પણ છતાં પણ જો પાર્ટી નક્કી કરે અને મનસુખભાઈને ટિકિટ આપે તો યુથાલમાં લીડ મળી જાય કરતા વધારે જીતાડીએ, પેલા ઘેર રમત ન થાય. મને પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે મનસુખભાઈ અને રૂપાલા સાહેબ બોલો ક્યાં હક, તો કહ્યું ભાવનગર જિલ્લાના મનસુખભાઈ છે, અમરેલી જિલ્લાના રૂપાલા સાહેબ છે. એટલે બાકી પાર્ટી ગમે ત્યાંથી ઉઠાઈ યુપીમાંથી ઉઠાઈ મૂકે તો પણ અમે એને જીતાડી દેવા માટે સક્ષમ છીએ અને જીતાડી દઈશું. ઓકે દિલીપભાઈ, આપે કહ્યું કે એ સવાલ હતો કે હક કોનો, મારા સંવાદદાતાએ જે સવાલ પૂછ્યો હતો એ સવાલ હતો કોણ આવે છે, પરસોત્તમભાઈ આવે છે કે પછી માંડવિયા સાહેબ આવે છે કે પછી આપનું નામ પણ એમણે આપ્યું હતું અને આપે કહ્યું હતું કે મનસુખ માંડવિયાનો હક નથી લાગતો અમરેલી લોકસભા બેઠક ઉપર અને પરસોત્તમ રૂપાલા ભાઈ ને જો અહીંથી આપવામાં આવે તો આ પૂરેપૂરી એમના તરફેણમાં છો, પરંતુ ભારતીય જનતા પાર્ટી કે જ્યાં નાનામાં નાના કાર્યકરને પણ આગળ કરવામાં આવતા હોય એવી પાર્ટીમાં જો આ પ્રકારના નિવેદનો આવે તો ક્યાંક એવું પણ લાગે કે શું મનસુખ માંડવિયા અહીં આવશે તો પછી અહીં આપના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તો શું અહીં પણ જૂથવાદ જેવી સ્થિતિ આવી શકે? મનસુખભાઈ આવે કે રૂપાલા સાહેબ આવે, જો કોનો જિલ્લો, રૂપાલા સાહેબ નો જિલ્લો અમરેલી છે, મનસુખભાઈ જિલ્લો ભાવનગર છે. બાકી તમે ટ્વીટ કરીને ગેરહમત કરવા પ્રયત્ન કરો એ તમારો વિષય છે, અમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાથી કોઈ કોણ કાર્યકર્તા અમે લાવે, બીજા રાજ્યમાંથી લાવે તો અમે જીતાડી દેવા તૈયાર છે. દિલીપભાઈ, જે રીતે આપે કહ્યું કે જિલ્લામાં હકની વાત થતી હોય પરંતુ ભારતીય જનતા પાર્ટી ના તો જિલ્લો જોવે છે ના કોઈ એવા વ્યક્તિને જોવે છે જે વિસ્તારમાં જીતી શકે એમ હોય એમને ટિકિટ આપે છે. હવે તમે અમરેલીની જ વાત કરતા હોય તો એ લેવા પટેલ નો વિસ્તાર છે અને જો મનસુખભાઈ ને આપવામાં આવે તો પછી વાંધો શું? ઓકે, એટલે તમે જીતાડશો જ અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભામાં પણ ખૂબ સારી રીતે કામ કરી છે આપ લોકસભામાં કરશો જ, પણ આપનું જે નિવેદન છે એના જ લઈને સવાલ છે. અમારું નિવેદન છે ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના કાર્યકર્તા એટલી સક્ષમ છે કે ભારતીય જનતા પાર્ટીનું કમલ લઈ કોઈ પણ આવે એને જીતાડી દીધું. ઓકે, એટલે દિલીપભાઈ સવાલ એ જ છે કે જે લેવા પાટીદારનો જિલ્લો હોય અને ત્યાં કડવા પાટીદારને ટિકિટ આપવામાં આવે અને એના જગ્યાએ મનસુખભાઈને આપવામાં આવે તો કદાચ ફાયદો થઈ શકે. મીડિયા વાળા ઊભું કરો છે, અમારે ત્યાં રૂપાલા સાહેબ 4 વખત જીત્યા છે લેવા પટેલ વિસ્તારમાં. હા, એટલે અમારે ત્યાં લેવા ખરોથી તમે મીડિયા વાળા જેવું ખોટું. શું આપ શું કહેવા માંગો છો દિલીપભાઈ? હા, લેવા કડવા રૂપાલા સાહેબ અહીંયા 4 વખત જીત્યા છે લેવા પટેલ વિસ્તારમાંથી. અહીંયા એવું કઈ છે નહીં, તમે મીડિયા વાળા ઊભું કરો છો, લેવા કડવા કાઠી કડવી કોળી. અરે હવે તો મૂકો, મોદી સાહેબે સૌનો સાથ સૌનો વિકાસ કરીને ખોટા ભ્રમ કરવામાં લેવા પટેલ હું છું અને એ જ લેવા પટેલ વિસ્તાર પછી હું એકત્રી જયારે આવ્યો છું. અચ્છા, પોલીસ ગમી જે હોય હાજી આપને કોઈ ઈચ્છા ખરી આ વખતે લોકસભાની ચૂંટણી લડવા માટે? કારણ કે આપ પણ એટલા જ દિગ્ગજ નેતા છો. અચ્છા, અને પાર્ટી જો નિર્ણય કરે છે મનસુખભાઈ ને ત્યાંથી લડાવવાની તો પછી કેટલો સાથ આપનો રહેશે, કેટલો સહકાર રહેશે આપનો? અરે અમારો કમલ લઈને કોઈ પણ આવે, મનસુખભાઈ તો અમારો નેતા છે, અમારો કમલ લઈને સામાન્ય કાર્યકર્તા આવે એને પણ જીતાડવા માટે અમારે અમરેલી જિલ્લાની સીટ સક્ષમ. ઓકે, પછી એ હક વાળી બાબત તો નહીં આવી જાય ને દિલીપભાઈ? હક નો સવાલ જ નથી, તમે ઊભું કરો છો એવા પ્રશ્નો. ના, તો તમે કહ્યું એટલા માટે જ અમે સવાલ કર્યા. તો અમને એવા પ્રશ્નો પૂછાય એનો જવાબ નહીં એવું. ઓકે ઓકે, દિલીપભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.
તો આ જ પ્રકારની સ્થિતિ કદાચ ઘણી બધી બેઠકોમાં જોવા મળી શકે છે, જ્યાંથી જે તે જગ્યા ઉપરના જે સાંસદો છે, જ્યારે એમના નામો કપાય અને કોઈ અન્ય સાંસદનું નામ અથવા અન્ય ટિકિટનું નામ જે છે આપવામાં આવે. દિલીપભાઈ સંઘાણીએ કહ્યું છે કે મારે ચૂંટણી લડવી કે નહીં તે પાર્ટી નક્કી કરી શકે છે, કમળને લઈને કોઈ પણ આવે એને અમે જીતાડીશું તેવું પણ તેમણે કહ્યું છે. નિકુંજ આપણી સાથે જોડાયેલા છે અને નિકુંજ ચર્ચા એ જ છે, ભલે એમણે અત્યારે પણ કહ્યું કે પાર્ટી જેને આપશે અને અમે જીતાડીશું, પણ સાથે એ પણ કહ્યું કે જો આ બંને ચહેરામાંથી કોઈ એક ચહેરાની પસંદગી થવી જોઈએ તો એ પરસોત્તમ રૂપાલાની થવી જોઈએ, કારણ કે જિલ્લો અમરેલીનો અને એમનો છે એટલા માટે. બે નેતાઓ રાજ્યસભામાંથી ખાલી પડ્યા છે અને બંને નેતાઓના બંને અલગ અલગ જિલ્લાઓ છે. પુરુષોત્તમ રૂપાલા અમરેલીના છે અને મનસુખ માંડવિયા ભાવનગરના છે. પરંતુ મનસુખ માંડવિયાના ભાવનગર જિલ્લાની અંદર કાસ્ટ બેઝ સમીકરણની અંદર પાટીદાર ચહેરાના બદલે કોળી સમાજના ચહેરો જે છે તે વધુ ફિટ બેસતો આવ્યો છે, કારણ કે નંબર ઓફ વોટિંગની દ્રષ્ટિએ પહેલી બહુમતી ધરાવતી ત્યાં કાસ્ટ જે છે તે કોળી મતદારોની છે અને ખાસ કરી તે પ્રભુત્વ ધરાવતો એ લોકસભા છે કે જ્યાં કોળી મતદારની પ્રભુત્વના કારણે તે કાસ્ટમાંથી જ કોઈ ઉમેદવાર આવે તે વધુ યોગ્ય છે એ પ્રકારનું રાજકીય ગણિત ગણી શકાય. હાલના સાંસદ ભારતીબેન શિયાળ પણ કોળી સમાજમાંથી આવે છે. જો મનસુખ માંડવિયા ભાવનગર ફિટ નથી બેસતા તો પછી ક્યાં, તે સવાલને લઈને અમરેલી તરફ તેઓ નજર દોડાવતા હોય છે. પરંતુ અમરેલીની અંદર મનસુખ માંડવિયાને ટિકિટ અપાય તેની શક્યતા બહુ ઓછી જોવા મળી રહી છે. પુરુષોત્તમ રૂપાલા ત્યાંના સ્થાનિક પણ છે, તેમનું ગામ પણ અમરેલી જિલ્લાની અંદર જ છે, તો તેમણે બે જગ્યાએ દાવેદારી કરી છે, અમરેલી પણ ખરી અને ભાવનગર પણ ખરી. પરંતુ જો બંને કેન્દ્રીય મંત્રીઓને ફરી એકવાર જો દિલ્હી લઈ જવાના હશે તો બંનેને ભાવનગર, એકને ભાવનગર અને એકને અમરેલીની અંદર ફિટ બેસી શકે તે પ્રકારની શક્યતા છે. મનસુખ માંડવિયાને થોડું ટફ પડશે ભાવનગર, પરંતુ પુરુષોત્તમ સોલંકી જે રાજ્ય સરકારના મંત્રી છે અને કોળી સમાજના મજબૂત નેતા માનવામાં આવે છે, તેમનો સાથ સહકાર જો તેમને મળી જાય તો ભાવનગર પણ આરામથી પાટીદાર ઉમેદવાર પણ લોકસભા સીટ સારા એવા માર્જિન સાથે જીતી શકે તે પ્રકારની પૂરી શક્યતા છે. ઓકે, જે નિકુંજ જોડાયેલા રહેશો અમારી સાથે અન્ય મહેમાનો પણ જોડાયેલા છે અને એટલા જ માટે એમનાથી પણ આપને રૂબરૂ કરાવી દઈએ. અમારા અલગ અલગ સંવાદદાતા પણ અમારી સાથે જોડાયેલા છે, જેમની પાસેથી જાણવું છે કે જે તે બેઠકો છે એમનું આખરે ગણિત શું છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીથી ડોક્ટર શ્રદ્ધાબેન રાજપૂત જોડાઈ ગયા છે, આપણી સાથે કોંગ્રેસથી હિરેનભાઈ બેન્કર જોડાઈ ગયા છે, સંવાદદાતા ગાંધીનગરથી નિકુંજ આપણી સાથે જોડાયેલા જ છે, સુરતથી રાબિયા જોડાયા છે, ગૌતમ ભીડા આપણી સાથે જોડાયા છે રાજકોટથી. નિકુંજ, આપની સાથે મેં વાત કરી એક પર્ટિક્યુલર બેઠકની, પરંતુ જો અમદાવાદ અને ગાંધીનગરની પણ વાત કરવી હોય તો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ વચ્ચે કોના કોના નામ કપાઈ શકે છે, કોના કોના નવા નામ છે કે જે ચહેરા અત્યારે ચર્ચામાં છે, શું આખું ગણિત ગાંધીનગર અમદાવાદ સહિતની બેઠકો? દિવ્યા, ગાંધીનગરનું તો સ્પષ્ટ છે, અમિત શાહ ફરી એકવાર ગાંધીનગર લોકસભા ઇલેક્શન લડશે. જે સેન્સ પ્રક્રિયા ચાલી તેમાં પણ એક જ નામ હતું, કોઈ દાવેદારી જ નથી કરી, એટલે ગાંધીનગર મુદ્દાને લઈને કોઈ ચર્ચા નથી. અમિત શાહ ફરી એકવાર ગાંધીનગર લોકસભા લડશે તે પ્રકારની સ્થિતિ સ્પષ્ટ છે. રહી વાત અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકની, પૂર્વ બેઠકની અંદર મજબૂત દાવેદારી થઈ છે. પૂર્વ બેઠકનો ઇતિહાસ પણ એ પ્રકારનો છે કે દરેક ટર્મ વાઇઝ ઉમેદવારો જે છે તે બદલાયા છે. હરીન પાઠક, ત્યારબાદ પરેશ રાવલ અને હવે હસમુખ પટેલ જે વર્તમાન સાંસદ છે, ત્યાં પણ સીટ ચેન્જ કરવામાં આવે તેવી શક્યતાઓ જે છે તે પ્રબળ છે. તેમની જગ્યાએ અન્ય કોઈ ઉમેદવાર આવે તે પ્રકારની પૂરી શક્યતા જોવાઈ રહી છે. અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરીએ, ડૉક્ટર કિરીટ સોલંકી 2009, 14 અને 19 ત્રણ ટર્મથી તેઓ ત્યાં સાંસદ છે. એન્ટી ઇન્કમ્બન્સીની જ્યારે વાત થતી હોય ત્યારે ત્રણ ટર્મ બાદ પણ હવે તેમને ચોથી વખત તક આપી કે નહીં તે એક મોટો સવાલ છે અને તેમની જગ્યાએ પણ નવા ચહેરા આવે તેવી એક શક્યતાઓ પ્રબળ રીતે જોવાઈ રહી છે. આ સવારે એક પ્રબળ સૂત્રો પાસેથી એ પ્રકારની માહિતી મળી, એ પ્રકારની રાજકીય ગતિવિધિ અને ચર્ચા છે કે અમદાવાદની બંને બેઠક પર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બંને બેઠક પર મહિલા ઉમેદવાર, મહિલા કેન્ડિડેટ જે છે તેને ઉતારવામાં આવે તે પ્રકારની એક ભાજપના ખૂબ જ દિગ્ગજ નેતાએ તરફેણ કરી છે અને એ દિશાની અંદર વિચારણા પણ શરૂ થઈ છે તે પ્રકારની માહિતી મળી રહી છે. તો એ પ્રયોગ પણ ભાજપ કરી શકે, કારણ કે રાજ્યનું મેગા સિટી છે, સેફ સીટ બંને છે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ,
બંને સીટો પર મહિલા ઉમેદવારોને તક અપાય એ પ્રકારની પણ એક રાજકીય ગલિયારાઓની અંદર ચર્ચા થઈ રહી છે, પરંતુ શું તે ઇમ્પ્લિમેન્ટેશન થશે કે નહીં તેની સામે પ્રશ્નાર્થ છે. પરંતુ બંને સીટો પર ચેન્જીસ કરવામાં આવે તેવી પૂરી શક્યતા હાલ દેખાઈ રહી છે. જી નિકુંજ જોડાયેલા રહેશો અમારી સાથે, સાથે જ ગૌતમ પણ રાજકોટથી અમારી સાથે જોડાયેલા છે. ગૌતમ, સૌરાષ્ટ્ર ખૂબ મહત્વપૂર્ણ ઝોન છે અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે બેઠકો પણ વિધાનસભા વાઇઝ પણ જોઈએ, લોકસભા વાઇઝ પણ જોઈએ, તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શું ચર્ચાઓ ચાલી રહી છે નામને લઈને? જે ચોક્કસ સૌરાષ્ટ્રની બેઠકો એટલા માટે પણ મહત્વની છે કે અહીંયા જ્ઞાતિવાદી સમીકરણો છે તે અતિ મહત્વના બનતા હોય છે, ચાહે પછી તે સુરેન્દ્રનગર હોય, ભાવનગર હોય, અમરેલી હોય, રાજકોટ હોય, પોરબંદર હોય, આ તમામ જે જૂનાગઢ હોય, આ તમામ લોકસભાની બેઠકો એવી છે કે જ્યાં જ્ઞાતિવાદી સમીકરણો છે તે ખૂબ જ મહત્વના બની જતા હોય છે. અને એટલા જ માટે અહીંયા સૌપ્રથમ વાત તો એવી છે કે જે નો રિપીટ થિયરીની વાત છે, એટલે કે જે વર્તમાન સાંસદો છે તેની ટિકિટ કપાઈ શકે છે. રાજકોટની જો વાત કરવામાં આવે તો અત્યારે વર્તમાન જે મોહન ગુંડારિયા સાંસદ છે તેમને એ જગ્યાએ કોને ટિકિટ મળશે તે સૌથી મોટો સવાલ છે. એવી પણ એક વાત છે કે કડવા પાટીદાર સમાજમાંથી જ ફરી એક વખત કોઈને ટિકિટ આપવામાં આવશે, જે મહિલા આગેવાન છે તેમને ટિકિટ આપવામાં આવે, આ પ્રકારની ચર્ચાઓ છે તે ચાલી રહી છે. દીપિકાબેન સરડવાનું નામ રાજકોટમાંથી અત્યારે ચાલી રહ્યું છે મહિલા આગેવાન તરીકે, જો મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો. બીજી તરફ જે ભરત બોગરા કે જેઓ પ્રદેશ ઉપાધ્યક્ષ છે તેમણે રાજકોટ અને પોરબંદર બંને જગ્યાએથી સેન્સ આપી પોતાની આપી છે, એટલે પોરબંદર ને રાજકોટ એ અરસપરસ બેઠક છે, કેમ કે પોરબંદર એ બેઠક છે કે જ્યાંથી લેવા પાટીદાર સમાજમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે છે. બીજી બાજુ રાજકોટની વાત કરવામાં આવે તો કડવા પાટીદાર સમાજને ટિકિટ આપવામાં આવે છે, એટલે બંને સમાજને કઈ રીતના ન્યાય આપવો પાર્ટી દ્વારા એ હિત જોવામાં આવતું હોય છે સામાન્ય રીતે આ ચૂંટણીની અંદર. અને બીજી વાત કરવામાં આવે કુંવરજી બાવળિયા અહીં સૌથી મહત્વનો પ્રશ્ન છે, કારણ કે એવી પણ એક ચર્ચા છે કે કુંવરજી બાવળિયાને પણ લોકસભાની ટિકિટ આપવામાં આવે, જો તેમને આપવામાં આવે તો અત્યારે એવી વાત છે કે સુરેન્દ્રનગરથી તેમને લડવામાં આવે, તેમ તેઓ અગાઉ પણ રાજકોટથી સાંસદ રહી ચૂક્યા છે જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે, એટલે તેમને કેન્દ્રના નેતૃત્વનો અનુભવ પણ છે, એટલે આ તમામ પરિબળો છે તે અતિ મહત્વના ગણવામાં આવે છે. બીજી એક વાત છે પરસોત્તમ રૂપાલાની કે તેમને ફરી એક વખત કેન્દ્રની અંદર લઈ જવામાં આવશે કે કેમ, તો એવી પણ ચર્ચા છે, કેમ કે રાજકોટ છે ત્યાં કડવા પાટીદાર સમાજમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે તેવી વાત છે, તો પરસોત્તમ રૂપાલાને રાજકોટથી લડવામાં આવે એવી પણ એક વાત ચર્ચાઈ રહી છે. આજે જે વાત આવી છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ ચાલી રહ્યું છે, એટલે આવા અનેક એવા નામો દિગ્ગજ નામો છે તે ચાલી રહ્યા છે. કેમ કે રાજકોટની વાત કરવામાં આવે તો એક શ્યોર સીટ બીજેપીની ગણવામાં આવે છે, અહીંયા ભાજપનો ગઢ ગણવામાં આવે છે, એટલે અહીંથી સવર્ણોને પણ તક આપવામાં આવી શકે છે. જી જી ગૌતમ જોડાયેલા રહેશો અમારી સાથે. રાબે આપની પાસે થોડી જ વારમાં આવું છું, આપની સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે. શ્રદ્ધાબેન, આખરે કેટલા વાગ્યા સુધીમાં, કેટલા સમય સુધીમાં, કેટલા દિવસ સુધીમાં લિસ્ટ આવી શકે? ઘણો એક જ જવાબ છે, રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો અબાધિત અધિકાર છે એ કરશે. અત્યારે તો તમે જોઈ રહ્યો છો કે જે મોદીજીની ચાર ગેરંટીઓ છે, યુવાની, મહિલાની, કિસાનની અને ગરીબની, એ ગેરંટી સાથે બૂથ સુધી, શક્તિ કેન્દ્ર સુધી, ડબલ એન્જિનની સરકારના કામો, જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર છે જ્યાં કેન્દ્રના પૂરા કામો છે, એની સાથે જેની સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ઉત્તરોત્તર લોકપ્રિયતા વધી છે એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, અને એમાં ગુજરાત 26માંથી 26 લોકસભા સીટ છે જીતવાનું છે, એમાં કોઈ બે મત નથી. આની પહેલા પણ અમારા મુરબ્બી દિલીપભાઈ સંઘાણી બોલી ગયા છે કે તમે બીજા રાજ્યમાંથી બી કોઈ ઉમેદવાર લઈને આપશો તો મોદીજીની ગેરંટી આવી. અત્યારે જે છે પ્રધાનમંત્રી મોદીજીનો જે ચહેરો છે, છતાં પણ એવું બોલે છે કે ભાઈ અહીંયા કામનો છે, તો સાંભળો આમાં શું વાત છે કે એ એમણે સ્પષ્ટ કરી દીધું છે, અને આ એક આટલું મોટું નિવેદન એમણે જ્યારે આપી દીધું છે કે અન્ય રાજ્યમાંથી બી લઈને આવશો તો બીજેપીનો કાર્યકર્તા એટલો સક્ષમ છે, કારણ કે બીજેપીના કાર્યકર્તા તરીકે અમારે એક જોવાનું છે કે કમળનું નિશાન કોણ લઈને આવે છે. પછી અમે બસ કમળના નિશાનને દિલ્હી સુધી મોકલવાની, ગુજરાતમાંથી 26 કમળ છે એ દિલ્હી સુધી મોકલવાની જવાબદારી છે દેવ દુર્લભ કાર્યકર્તાઓની, આદરણીય સીઆર પાટીલના નેતૃત્વમાં અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, આ બંનેના નેતૃત્વમાં અમે પહોંચાડી દઈશું. ઓકે હિરેનભાઈ, કોંગ્રેસ ક્યાં છે? કોંગ્રેસ ગુજરાતના નાગરિકોના દિલમાં છે, હૃદયમાં છે, ધરાતલ પર છે, હવામાં નથી. જે પ્રકારે 26માંથી 26 લાવીશું અને 5 લાખની લીડ લાવીશું અને જે પ્રકારે લોકશાહી તોડવાની વાત, લોકશાહી હરણની વાત
કે બાજુના રાજ્યમાંથી પણ લઈ આવો તો પણ અમે જીતાડી દઈશું, એટલે સ્થાનિક પ્રતિનિધિત્વની વાત ખતમ કરી દેવાની વાત, એવી વાતમાં નથી કોંગ્રેસ. કોંગ્રેસ સ્થાનિકમાં જે લોકોએ સ્થાનિક મુદ્દાને પ્રાધાન્ય આપ્યું હશે, સ્થાનિક પ્રતિનિધિ હોય, જનપ્રતિનિધિ હોય, જે સ્થાનિક મુદ્દાઓ સાથે સ્થાનિક લોકો સાથે સંકળાયેલો હોય, એવા લોકોને પ્રાધાન્ય આપીને નહીં માત્ર કે દિલ્હીમાં જઈને આંગળી ઊંચી કરવાની, પણ દિલ્હીમાં બેઠેલા આકાઓનો કાન મરોડીને પૂછે કે તમે જે પેલી 2 કરોડની વાત કરી હતી એનું શું થયું, તમે જે પેલી આવક ડબલ કરવાની વાત કરી હતી એનું શું થયું, તમે કીધેલું કે 40 રૂપિયા પેટ્રોલ મળશે એનું શું થયું, એવું પૂછી શકે એવો દમદાર ગુજરાતીને દિલ્હીમાં બેસાડવા માટેની કોંગ્રેસની તૈયારી છે. અને ચોક્કસપણે મને આશીર્વાદ છે, મને ખબર છે કે ગુજરાતના લોકો એ કોંગ્રેસ પક્ષને જન સમર્થન જન આશીર્વાદ આપશે. 2004માં પણ જે પ્રકારે સાઇનિંગ ઇન્ડિયા અને ખૂબ મોટી મોટી વાતો હતી અને એ વખતે પણ કોંગ્રેસ સરકાર મેજોરિટી સાથે બની હતી, 12 સીટો હતી, 9માં 11 પછીથી તો કોઈ સીટ જ નથી આવી, એટલે લોકશાહીનું જ આજ જે છે એ મહત્વ છે કે હાર જીત થયા રહે, લોકશાહી જીતવી જોઈએ. પણ તો કયા મુદ્દા સાથે? દિવ્યાબેન હું જ કહું છું, લોકશાહી જનતા વચ્ચે જોશો, કારણ કે જનતા વચ્ચે પણ કોંગ્રેસ દેખાતી નથી. લોકશાહીમાં આપણે એવું ન કહી શકાય કે તમે બાજુના રાજ્યમાંથી લઈ આવો અને આપણે તો આપણે જીતાડી દઈશું, એવું ન હોય બેન. લોકશાહીમાં અવાજ લોકોનો હોવો જોઈએ, સ્થાનિક લોકોનો અવાજ હોય, સ્થાનિક મુદ્દા હોવો જોઈએ. બેન હું દાવા સાથે કહેવા માંગુ છું કે એક પણ વિરલો આ 26માંથી એક પણ વિરલો ત્યાં લોકસભામાં જેને બોલ્યો હોય ને એમ કહેતું કીધું હોય કે ભાઈ પેલા જે ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ જે ગુજરાતમાં ઉઠી છે એના વિશે તમારું વિચારવું શું છે, કોઈ નથી બોલ્યું. કોઈ એક વ્યક્તિ બોલ્યું હોય કે આપણે આરોગ્યમાં આપણે જે જોયું છે કે આટલી ખરાબ હાલત આપણે કોવિડ વખત થઈ છે, આપણે કેમ 1995થી એક પણ કોલેજ આપણે બનાવી નથી સરકારી, આ આ એક પણ વિરલાએ 26માંથી પૂછ્યું નથી. એટલે લોકોના પ્રશ્નો આજે પણ ત્યાંના ત્યાં જ છે. પણ આ જ મુદ્દા લઈને 27 વર્ષ પછી તમે આ બધા જ મુદ્દા આપણે બધા જ્યારે ડિબેટ કરતા હોય ત્યારે આ મુદ્દા કોંગ્રેસ કહેતું હોય છે, પણ મારો સવાલ માત્ર એટલો જ હોય છે, આ બધા જ જો મુદ્દા છે તો એ લોકો સુધી પહોંચાડવામાં કોંગ્રેસ કેમ નિષ્ફળ છે? લોકો સુધી પહોંચ્યા છે ને, હું આજે તમારા માધ્યમથી ગુજરાતના તમામ નાગરિકોને વિનંતી કરવા માંગુ છું કે જાગૃત બનીએ. ભાજપનો પ્રયાસ હંમેશાથી રહ્યો છે કે લોકશાહીને ખતમ કરી નાખીએ, બાજુમાંથી લઈએ તો પણ આપણે એને જુટાવી દઈશું, એ પ્રકારનો અહમ એ પ્રકારનો ઘમંડ જે એમને ચઢી ગયો છે એને આપણે ઉતારીએ અને આપણે વાત કરીએ કે ભાઈ તમે અમારા માટે શું કર્યું. આપણે બાજુના રાજ્યમાં 450 બોટલની વાત કરી હતી, એ ત્યાં તો લાગુ હજી પણ નથી થયો, અને પછી અહીંયા પણ આપણે જો 1200 બોટલ મળતો હોય તો કેમ નથી? આપણે આપણે ગુજરાતને પૂછવાને વારો આવ્યો છે. થોડી લિમિટેડ સમય છે મારી પાસે, એટલે મારે બધાને લેવા છે. રાબ્યા, સુરત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો શું સિનારિયો સામે આવી રહ્યો છે નવસારીને બાદ કરતા, કેમ કે ત્યાં તો નક્કી જેવું માનવામાં આવી રહ્યું છે? દિવ્ય, સુરતની વાત સૌપ્રથમ કરવા માંગુ તો જે 26 છે એમાંથી તો સુરતની સીફ જે છે સેફ ગણવામાં આવી રહી છે. વ્યવહારિક છે કે રાતોરાત જે છે સોમવારે ઇલેક્શનનો જે માહોલ છે એ જામી ગયો હતો, સેન્સ લેવામાં આવ્યા હતા, અને સુરત ખાતે જ્યારે સેન્સ લેવામાં આવ્યા તો તેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી. નીતિન ભજિયાવાળા જે છે એ અત્યારે લાઇનમાં જોવા મળી રહ્યા છે, મુકેશ દલાલ લાઇનમાં જોવા મળે છે, દર્શનાબેન જરદોશે પણ સેન્સ આપ્યો હતો, એટલે તમામ તૈયારીઓ જે છે બેઠકોનો જે દોડ છે એ શરૂ થઈ ગયા છે. નવસારી તમે પોતે જાણકારી છે કે કઈ રીતની છે, વલસાડની પણ કહી શકાય કે 12 જેટલા જ્યાં સુધી નામની તમે વાત કરી ત્યાં સુધી આ વખતે ગુજરાતમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો કે 26 લોકસભા જે ક્ષેત્રો છે એમાં ઉમેદવારના નામ સિવાય અને નામ વગર મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. એનો મેસેજ એક જ છે કે કહી શકાય છે કે જે રીતના ભાજપ પહેલેથી તૈયારી કરી હતી ને અત્યારે પણ જે છે સુરતના ભાજપ કાર્યાલય ખાતે મીટિંગોના દોડ જે છે દિવ્યા ચાલી રહ્યા છે અને એ મીટિંગોને લઈને તમામને જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે, એટલે આખો સિનેરિયો તો સેટ જ છે કે તમામ સીટો અત્યારે અહીંયા દક્ષિણ ગુજરાતની કહો તો સેફ જ જોવા મળી રહી છે. ચોક્કસથી રાવ્યા જોડાયેલા રહેશો, અલ્પેશ અમારી સાથે જોડાયેલા છે. અલ્પેશ, વડોદરાની સાથે સાથે મધ્ય ગુજરાતમાં કયા કયા નામોની સૌથી વધારે ચર્ચા છે, કોણું પત્તું કપાઈ શકે એવી ચર્ચા?
બિલકુલથી દિવ્યા, વાત કરવામાં આવે તો વડોદરા શહેરની સૌ પ્રથમ વાત કરીએ, કારણ કે મધ્ય ગુજરાતમાં ભાજપ માટે સૌથી સેફ સીટ છે તો વડોદરા છે. વડોદરા શહેરમાં છેલ્લા બે ટર્મથી સાંસદ રંજનબેન ભટ્ટ છે તે ચૂંટાઈ આવે છે, ત્યારે આ વખત ચોક્કસથી વડોદરા માટે સાંસદ બદલાઈ શકે તેવી સ્થિતિ અહીંયા દેખાઈ રહી છે. ભાજપ દ્વારા જો નો રિપીટ થિયરીને જો અપનાવવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ સીટ છે તે વિજય શાહ અથવા તો જે જ્યોતિબેન પંડ્યા છે તેમના ફાળે જઈ શકે છે, કારણ કે વિજય શાહ છે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની અંદર કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે અને સાથે સાથે તેઓ હાલ વડોદરા શહેર ભાજપના શહેર પ્રમુખ પણ છે. ત્યારે જ્યોતિબેન પંડ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક પૂર્વ મેયર રહી ચૂક્યા છે. વડોદરાની જનતા સહિત જે ગ્રામ્ય લેવલે છે પણ તેમને પણ ત્યાં તેમનું મોટું નેટવર્ક જોવા મળી રહ્યું છે, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આ જે સીટ છે તે આ ત્રણેયમાંથી એકના ફાળે ચોક્કસથી જઈ શકે છે, કારણ કે જે રીતે તેઓએ અગાઉથી જ ગ્રાઉન્ડ લેવલે છે ત્યાં મહેનત કરતા આવે છે અને તેમની મહેનત ક્યાંક ને ક્યાંક રંગ લાવી શકે છે. મધ્ય ગુજરાતની આદિવાસી વિસ્તારની વાત કરીએ તો પંચમહાલ હોય, દાહોદ હોય, છોટાઉદેપુર હોય, આ ત્રણેય ત્રણ બેઠક ઉપર આ વખતે દાવેદારોની સંખ્યા છે તે વધુ જોવા મળી રહી છે. પંચમહાલ જિલ્લાની અંદર આ વખતે સૌથી વધુ દાવેદારો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતે ગત વખતની લોકસભાની ચૂંટણીમાં પણ 20થી વધુ જે ઉમેદવારો હતા તેમણે દાવેદારી નોંધાવી હતી, ત્યારે આ વખતે પણ દાવેદારો છે તેમની લાઈન લાંબી લાગી છે તેમ કહી શકાય. ત્યારે સૌથી વધુ દાવેદાર માનવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સાંસદ રતનસિંહ રાઠોડ છે, તેમનું પત્તું આ વખતે કપાઈ શકે છે. તેમના સ્થાને ક્યાંક ને ક્યાંક તુષાર બાબા અથવા તો મહીસાગર જિલ્લાના જેપી પટેલ આ બેનામાંથી એકના ફાળે જઈ શકે છે. અત્યારે દાહોદમાં પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ આ વખતે થઈ શકે તેવું લાગેલું છે. ઓકે, એટલે ઘણા બધા ચહેરાઓ એવા પણ છે ખાસ કરીને મધ્યમાં કે જ્યાં આ પત્તાઓ કપાઈ શકે છે. જોડાયેલા રહેશો અલ્પેશ અમારી સાથે, કૃણાલભાઈ સાથે ભાવનગરથી જોડાયેલા છે. અને કૃણાલ, સૌથી વધારે ચર્ચા જો કોઈ બેઠકની થતી હોય તો સૌરાષ્ટ્રમાં ભાવનગરની વધારે થાય છે, કારણ કે મનસુખભાઈ આવશે કે નહીં આવશે કે નહીં આવશે કે નહીં એવી જ સ્થિતિ છે. હવે ભાવનગરના લોકો અને ભાવનગરનું રાજકારણ આખરે શું કહે છે? બિલકુલ દિવ્યા, જો વાત કરીએ તો જે પ્રમાણે ભાવનગરની તમે જ કહ્યું એ સીટ મહત્વની છે, કેમ કે 1991થી ભાવનગરની આ લોકસભા સીટ છે તે સીટ ઉપર ભાજપનો કબજો રહ્યો છે. અત્યારે વાત કરીએ તો જે પ્રમાણે રાજેન્દ્રસિંહ રાણા ત્યારબાદ ભારતીબેન શિયાળ, એટલે કે એકંદરે જોઈએ તો 1991થી લઈને અત્યાર સુધીમાં ભાજપના કબજે આ સીટ રહેલી છે અને આ સીટનું એટલું જ મહત્વ છે. વાત કરીએ લોકોના ચર્ચાની, ભાવનગરના લોકોના ચર્ચામાં શું વિષય છે તે પણ જાણ્યું, પરંતુ એમાં પણ વાત એવી આવે છે કે જે પ્રમાણે એક બાજુ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા છે તેમનું નામ છે તે મોખરે ચર્ચા રહ્યું છે. જો કદાચ મનસુખભાઈ માંડવિયાને ભાવનગરથી નું આપવામાં આવે તો તેની બદલે કહી શકાય કે રિપીટ જો કરવામાં આવે તો ભારતીબેન શિયાળનું પણ મોખરે નામ ચર્ચામાં આવી રહ્યું છે. ત્યારબાદની જો વાત કરીએ તો અન્ય એક નામ એવું પણ છે જે કોળી સમાજમાંથી આવે છે અને તેનું નામ છે નિમુબેન બાંભણિયા. આ નિમુબેન બાંભણિયા છે તે પણ ભાવનગરના કદાવર નેતા છે અને તેમનું પણ નામ ચોક્કસથી ચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ જો વાત કરીએ તો સરપ્રાઈઝ દેવાની વાત છે, તેમાં પણ ભાજપ મોખરે હોય છે તો કદાચ સરપ્રાઈઝની નીતિ અપનાવવામાં આવે તો ગોરધનભાઈ ઝડપિયાનું નામ પણ અત્યારે હાલ ચર્ચાઈ રહ્યું છે. જી દિવ્યા. જી કૃણાલ, જોડાયેલા રહેશો અમારી સાથે. શ્રદ્ધાબેન, આપ કંઈ કહેવા માંગતા હતા એ કહી શકો છો આપ. આ સાથે મારો એક સવાલ કે મહિલાઓને આ વખતે શું વધારે ટિકિટો મળશે? જો મહિલાઓ માટે રાજનીતિની અંદર હંમેશાથી મેં તો જોયું છે કે ભારતીય જનતા પાર્ટીનું જે પોતાનું બંધારણ છે સંગઠનનું, એમાં પણ 33% મહિલા અનામત તમારી મેઈન બોડી સંગઠનની બોડીમાં હોય છે, જેમાં 33% મહિલાઓનું પ્રતિનિધિત્વ હોય છે. એની સાથે એક્સક્લુઝિવ મહિલા મોરચો બી હોય છે. અમારા યુવા મોરચાની અંદર જે વય મર્યાદા 35 વર્ષની છે એમાં પણ એક કમ્પલસરી મહિલા લેવી એવું હોય છે, એટલે મહિલાઓને પ્રાધાન્ય અમારામાં આપવામાં જ આવે છે. તમે જો તો ગુજરાતની વાત કરો તો પ્રથમ લોખંડી મહિલા મુખ્યમંત્રી માન્ય આનંદીબેન પટેલ એ પણ ભારતીય જનતા પાર્ટીએ જ આપ્યા છે. તમે જુઓ તો રાજમાતા વિજયારાજે સિંધિયા, પછી વસુંધરા રાજે, સ્મૃતિ ઈરાની, નિર્મલા સીતારમણ, રાજ્યપાલોના નામ તમે કીધું, ઘણું બધું મહિલા પ્રતિનિધિત્વ આ દેશની અંદર વિરોધ પક્ષની અંદર બુલંદ અવાજ આદરણીય સ્વર્ગીય સુષ્મા સ્વરાજ મેડમનો હતો, એટલે કોઈ ભૂલી ન શકે કે મહિલા પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટીએ આપ્યું છે. અમે કોઈ એક જ પરિવારની મહિલાઓને પ્રાધાન્ય નથી આપતા. અહીંયા કોઈ કહી રહ્યું હતું કોંગ્રેસના જે સ્પોક પર્સન છે કે સ્થાનિકની વાત કર્યા હતા, જે ગાંધી પરિવારને વર્ષો સુધી અમેઠીએ ખોબલે મત આપ્યા એ અમેઠી છોડીને નાસી ગયા. રાયબરેલી એ જે ખોબલે મત આપ્યા ત્યાં મેડમ ક્યારેય અત્યારે 3-4 વર્ષથી ગયા નથી અને ત્યાંથી છોડીને રાજ્યસભાનું ફોર્મ એમણે રાજસ્થાનથી ભરી દીધું. તો આ પ્રકારની જે એમને
યુપીમાં અમેઠી અને રાયબરેલી જોડે જે પોતાનું સ્થાનિકત્વ નિભાવ્યું છે એ બી બધા જોઈ રહ્યા છે. વાત છે કે અમે એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરીએ છીએ. અમે ભારતને નોર્થ ઇસ્ટ પશ્ચિમ કે ઉત્તર દક્ષિણમાં વહેંચતા નથી. દક્ષિણ ભારતનો બી કોઈ હશે ને તો પણ ગુજરાત એને જીતાડવાની ક્ષમતા રાખે છે. જે ગુજરાતે, હું ગુજરાતી છું વાત કરીને, જે બરોડાએ એને ખોબલે ખોબલે મત આપ્યા હતા એ છોડીને આપણે વારાણસી જીતાર્યા, જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પોતાના હિમાચલ પ્રદેશ છોડીને ગુજરાતમાંથી ઇલેક્શન લડી રહ્યા છે, એટલે આ વાત તો સ્પષ્ટ છે કે લોકશાહી લોકોની વિચારધારા છે ને દિવ્યાબેન, સોરી ટુ સે, કે ડિવાઇડ એન્ડ રૂલ ઇટાલિયન પાર્ટી છે, ગુજરાતનો અવાજ સાંભળવા તૈયાર નથી. લોકો જુએ, હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે જુએ કે વિપક્ષના અવાજને કેમ દબાવવાનો, તમારા અવાજને કેમ દબાવવાનો, આપણે જોવી હોય તો ભાજપને વોટ આપજો. હું હજુ પણ તમને કહું છું કે સાંભળવા તૈયાર નથી. કોંગ્રેસે તો કરી પણ નથી. એ રાજનીતિ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી બે સીટો હતી ત્યારે પણ એને પ્રતિનિધિત્વ આપ્યું હતું, અને વિપક્ષને કેમ મૂડી નાખ્યો લોકસભામાં. શ્રદ્ધાબેન, લોકોને નહીં સમજાય તમે શું બોલો છો. વન બાય વન આપણે, હા હું આવું શ્રદ્ધાબેન, સમય નો પણ નથી બોલ્યો. હા આપની ટૂંકી પ્રતિક્રિયા શ્રદ્ધાબેન, પછી હું આવું આપની પાસે. આવું આવું શ્રદ્ધાબેન, આવું આપની પાસે ઉમેદવાર નથી, આમાં બે કોઈ બીજા ને આપી દીધી, એ લોકો તો ડિક્લેર કરે, આપણી પાસે 24 ઓકે આપણે જવાબ લઈ લઈએ. ચલો હિરેનભાઈ, આપના ઉમેદવારોનું શું સ્ટેટસ છે ટૂંકમાં જવાબ, થોડી એ બી ચર્ચા કરી દીધી દિવ્યાબેન, ટૂંકમાં આન્સર પ્લીઝ, મારી પાસે સમયનો ખૂબ અભાવ છે. દિવ્યાબેન ચર્ચા કરો ને, ગાંધીનગર માંથી કોને ટિકિટ આપશે હિરેનભાઈ, કોને ગાંધીનગર માંથી કોને ટિકિટ આપશે, એ સવાલ તો પૂછવાનો સવાલ. ચલો હું માંથી કોને આપશો, ગુજરાત જોઈ રહ્યું છે, ભાવનગર માંથી કોને આપશો, ચલો જવા દો, ગાંધીનગર માં તો ખબર નહીં પડે, ભાવનગર ઓછીના લેવા પડે છે, ગુજરાતીઓના અવાજને બુલંદ કરશે, ગુજરાતી ગુજરાતીઓનો અવાજ છે ને આખા વિશ્વને સંભળાઈ રહ્યો છે, કોંગ્રેસનો અવાજ નથી સંભળાઈ રહ્યો. ગુજરાતના અવાજને ત્યાં મોકલવામાં આવશે, ગુજરાતીઓના અવાજને દિલ્હીમાં મોકલે એવા લોકોને ચૂંટણીમાં ઉતારવામાં આવશે. ઓકે અમે રાહ જોશું કોંગ્રેસ કોણ ઉતારે છે. શ્રદ્ધાબેન ટૂંકમાં આપનો જવાબ, પછી મારે આ ચર્ચાને વિરામ આપવો પડશે. જો એક જ વસ્તુ છે, લોકતંત્ર છે, લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ છે, અને જનતા જનાર્દનના આશીર્વાદ સાથે, મોદીજીની ગેરંટી સાથે ત્રીજી વખત આ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનવા જઈ રહ્યા છે. આ લોકોને જે બકવાસ કરવો એ કરતા સમય નથી, સમય સમય છે, અમે જનતા જનાર્દન, હિરેનભાઈ સમય સમય નથી, હિરેનભાઈ હિરેનભાઈ સમય નથી મારી પાસે, હિરેનભાઈ શ્રદ્ધાબેન કૃણાલભાઈ રાભિયા અને ગૌતમ આપ તમામ અમારી સાથે જોડાયા બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો બસ આ જ રીતે હવે જોવું રહેશે કે લોકસભામાં કયા ચહેરાઓ હશે કે જે લોકો માટે કામ કરવા આવવાના છે અને લોકો માટે કેટલું કામ કરવાના છે લોકસભાના પરિણામો પછી પણ, તે સમય જ બતાવશે. અને ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ પળે પળની અપડેટ માટે. નમસ્કાર.